પણ મિમિક્રી ફટોફટ લઈ લઈને પછી આપણે ઘણા કલાકાર છે. નાના પાટેકર ઓરિજિનલ આવતો તાલ્યુ પાડજો, નકર વાંધો નહીં કે જ્યાંથી મને ખ્યાતિ મળી. નાના પાટેકર ઇફેક્ટ હો. आगे लापसी महोत्सव में है। अच्छा है, जो लोग यहाँ पे बैठे उसका मैं शुक्रिया अदा करता हूँ, और सो जो लापसी खा के चले गए उसके खेत में बारिश होगी, जीरू बिगड़ जाएगा. अच्छा है, चलता हूँ. जॉनी लीवर आवे. अरे बाबा, अरे बाबा, मैं तेरे को मार दी करी बाबा. अरे मेरे छोटे बच्चा राज दुकान के बैठा बाजू खाता काजू बाबा. अरे बाबा, अने लगभग 5 वर्ष से लेकर 70 वर्ष ना बाबा उदय आबलो छे ऋतिक रोशन. हाला असे थोड़ी होगा मां इन सभी लोगों का मैं मार है मां जादू आएगा ना मां आएगा फोन ना बिचा आएगा. એમાં રાજકુમાર જબરું કેરેક્ટર, રાજકુમાર. અને રાજકુમાર રહ્યો ને અલ્પેશભાઈ તમારા જેવો હતો, પોતાની જ સ્પીચ પોતે જ બનાવેલું. એક્સેપ્ટ કરવો છે નહીં તો હાલો નીકળો લુખેશ. ઓ સ્ક્રિપ્ટ પોતે રાજકુમાર બનાવતો. અને એ રાજકુમાર ઓ જાની ના તલવાર કી ધાર છે ના ગોળીઓ કી બહુ છાર છે, બંડા ડલતા હૈ તો શિપ પરવર નિગાર છે. તાલ્યો તો પાડો, હું બેઠા છું. કમો અબજા અબજુ આવું જો ભૂજા આવું જો ભૂજા બજુ મજજી બજુ બબજી. વાહ, અકાબા ભલે બજેટ નાનું છે પણ આવી જાય અકાબા. કોઈ માન મોહ બની થનગા કે તું નથી બોબે ઓલો ચેત કોને બા. હમણાં હું મહેસાણા પાસેથી ગાડી લઈને નીકળું બરોબર 150 ની પીએમઆઈ ફોર્ચ્યુનર જાતી હતી, અને હું આમ 3 વાગે જોકે વાઘમાં આવ્યો હતો, અને આદો ખતરા વાળો ઉતરો અને ધોકો લઈને કે આ તો મારું ઉતરો, અને અમે બે ભેગા થઈ ગયા. મને કે તમે હકાબા, મીધું હકાબા. મને કે યુટ્યુબમાં આવો ઈ, મીધું યુટ્યુબમાં આવું ઈ. મને કે યુટ્યુબમાં ભલે આવો, ટાયર ટ્યુબમાં ન આવી જતા. જી હકાબા અમારો છેલ્લા દિવસનો નરિયો બધા હેબળો છે ને. પરમ મિત્રો, સારી એકમેકની આંખોમાં આંખ ભરોગીને બેઠા છું. અજા એ વાઘની વાડીમાં ઉગલે શેતુરજી, હું વાઘા કરતા વાંદરાની વધારે યાદ આવી. ફૂલમાંથી ચૂસી લેલું મીઠું મધુર મધુ, ભમરે કરતા જામડા રીચની વધારે યાદ આવી. શ્રાદ્ધમાં મૃત પામેલ વડીલ કરતા કાગ વધારે યાદ આવી. નાગ નાગેશ્વરીના ગર્ભમાં રહેલ ગેડકો કરતા વસનનો પહેલો છટકા વધારે યાદ. એ જ રીતે મારા વાલા મિત્રો, તમોએ અમોને તમોની સ્મૃતિમાં વાગોળેલા, એનાથી પણ વધારે અમોએ તમોને અમોની સ્મૃતિમાં વધારે વાગોળેલા. અને એક બાપુ છે, જોકે બાપુ જેલમાં છે. જપનામ જપનામ જપનામ. બહોત સારે બંદે આયે હૈ, ઓહો બંદિયા ભી આઈ હૈ. આ બાપુ હાલ જેલમાં છે. હા ભલે, ખરેખર શક્તિ કપૂર એવો તો. આઓ લલિતા મમદુ સબકા મમદુ, આઓ મેં આઓ. વાહ, અદનાન સામીન કેટલા સાંભળો સાંભળો ને. ઓરિજિનલ અવાજ આવે તો તાલ્યુ પાડજો, નકર કાંઈ નહીં. કલાકારો પાડે જ વાંધો નહીં. આમ ઇફેક્ટ આપજો ભગત, પેમેન્ટની ઉપાધિ નહીં. આમ અદનાન સામે આમ હુતા હુતા ગાતો છે ને એવું લાગશે. પણ વિચારો કદાચ અહીંયા બધા આપણા સમાજના કલાકારો પણ કદાચ વિચારો, અહીં જિજ્ઞેશભાઈ કવિરાજ આવ્યા હોય તો, અને લગભગ જાજો વર્ગ દીવાનો બેઠો જ ભાઈ અહીંયા. પણ જિજ્ઞેશભાઈની મિમિક રહ્યો. જીગાભાઈ કેમ ગાય જોજો, ઇફેક્ટ વાલા. હે વિદ્વારે કરું દિન રાત, હે વિદ્વારે કરું દિન રાત, અમારા પટેલ સમાજને માડી હાથવીને રાખજે. અમને એક છોકરી સાહેબ પાસે રોતી રોતી કહે, સાહેબ સાહેબ આખો ક્લાસ મને ફઈ ફઈ કરે છે,
કે કોણ છે એ શ્રમ વગેરના? કે સાહેબ રિસેસમાં ઉભી થાઉં તોય ફઈ ફઈ કરે, ક્લાસની બહાર નીકળું તોય ફઈ ફઈ કરે, રસ્તામાં ક્યાંક સાહેબ હા માં મળ્યા હોય તો સાહેબ આખા ક્લાસના છોકરા મને ફઈ ફઈ કરે. સાહેબ કે બે દાદા હમણાં પ્રાર્થના પત્ર એટલે ઊભા કરું. પ્રાર્થના પતિને સાહેબ ગયા. કોણ છે એ શ્રમ વગેરના? આ ક્લાસની છોકરીને ફઈ ફઈ કરે, ઊભા થઈ જાઓ. તે આખો ક્લાસ ઊભો થઈ ગયો. એક છોકરો બેઠો રહેવાની જગ્યા. વાહ, આ છોકરાના સંસ્કાર જો. આ એક છોકરો એવો છે જે ક્લાસની છોકરીને ફઈ ફઈ નથી કરતો. તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે? કેતન સાહેબનું નામ લખો, આના મમ્મી પપ્પાને 26 જાન્યુઆરી બોલે એવોડ આપવાનું નામ લખો. આ છોકરાના આમાંથી કંઈક સંસ્કાર શીખો. તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે? કોકની છોકરીને ફઈ ફઈ કરો છો, બટા તું કેમ ફઈ ફઈ નથી કરતો? એ કે આખો ક્લાસ મને ફૂવા કે. આ બોધ્યું ગુંગા સોઈટા હોય ક્યારેક, કેમ કે એક ગજરો 7 જણા ફેરવો હોય એમ. પણ આ ગજરા ગજરામાં બહુ ફરક છે. ઓરિજિનલ છે, ઓરિજિનલ છે. ના ના, મમતા બેન નો નહીં ભાઈ, આપણો ગજરો. પણ આ ગજરા ગજરામાં બહુ ફરક છે. કદાચ ઇટલીનું કપલ બાકડે બેઠું હોય છે અને છોકરો અને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે અને છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારી જોજો, લવ યુ ડાર્લિંગ. ઇટલી ઇટલી. હવે તમે વિયાઓ જર્મનીમાં, રોહિતભાઈ જર્મનીમાં. છોકરો છોકરી બાકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય અને છોકરો છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારી જોજો, સો સ્વીટ હબી. પછી ભલે હબીને ઘીની ડબ્બી ખોલતા ન આવડતું હોય. અને હવે તમે વિયાઓ ઇન્ડિયા, એમાંય આટકોટ બાજુ છોકરો છોકરી બાંકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હશે અને છોકરો છોકરીને મોઢે આમ ગુલાબ મરશે, જોજો, તારા બાપ આંખમાં લાગ્યું બુદ્ધિ વગેરે ના? હા, વાંટા વગેરેનો છો તું તો. મારા બાપા નાશ પાડતા હતા સંબંધની, કહેતા હતા બંધુ કે દેવાય, ધંધુ કે ન દેવાય. આટલો ફરક આવી ગયો. હા, અને મેં કીધું ને આપણા છોકરાને બુદ્ધિ બહુ, કે મને બેને કે બુક આપો ને. અત્યારના છોકરા કેટલા બુદ્ધિશાળી નો દાખલો, ગમે એક બુક લાવો, આ બુક છે, બરાબર છે. આપણે ભણતા તે પાઠ આવતો ગીલાનો છકડો, જાંબાળા ખોપાળા તગડી ભણીને ભાવનગર, એમાં પડી ભાવનગરમાં પડી ગઈ, બરાબર. જાંબાળા ખોપાળા તગડી ભણીને ભાવનગર. હવે આપણે બધાને ખબર છે કે આપણે ગુજરાતીનો પીરિયડ કે સ્કૂલમાં જેટલા 8 લેક્ચર આવતા એ બધા લગભગ 1.5 કલાકના જ આવતા, અને 4-4, 5-5 પન્નાના પાઠ આવતા ગુજરાતીમાં. એટલે અડધો પાઠ પતે ને મેડમ વિયા જતા. બીજા દી મેડમ એમ જોતા, છોકરા કાલે હું ક્યાં? એક છોકરો કે કાલે તમે ગણિત ના સાહેબ જસદણ બાયપાસ બેઠા. એટલે બોલો, એ કે તમારું એક્ટિવા માર્કેટ યાડે પડ્યું હતું, આટલી બુધ્યું થઈ ગયું તમે. મજા આવશે. હા, કેમ કે કલાકારો જાજા છે ને, આનંદ જ કરાવવાનો છે. અને હું તો ખરેખર અલ્પેશભાઈ કહેતો છું, આપણામાં જેટલી કાઠિયાવાડમાં બુદ્ધિ છે એટલી એકમ નથી. એનું કારણ તમને કહું, કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને મરાઠી વ્યક્તિ બહાર ઊભો હશે, મરાઠી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, મરાઠી વ્યક્તિ તમને હું કહી દેજો, થેન્ક યુ સો મચ ભૈયા, આપણે મેરે કો ગાડીમાં બેઠા, આપણે મેરે કો ગાડીમાં લિફ્ટ દીયા, આ મરાઠી. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને મારવાડી વ્યક્તિ બહાર ઊભો હશે, મારવાડી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, મારવાડી વ્યક્તિ તમને હું કહી દેજો, રામ રામ સા, આપતા ખૂબ ખૂબ આભાર સા, આપણે મેરે કો ગાડીમાં બેઠા, લિફ્ટ દીયા, આ મારવાડી. હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને પંજાબી વ્યક્તિ બહાર ઊભો હશે, પંજાબી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, પંજાબી વ્યક્તિ તમને હું કહી દેજો, ઓ પાજી તું સી ગ્રેટ હો, આપણે મેરે કો ગાડીમાં બેઠા, લિફ્ટ દીયા, થેન્ક યુ સો મચ, આ પંજાબી. અને હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને આપણો લીલાપુર વાળો કોઈ ઊભો હોય, એને ગાડી માં બેહારજો, હું કે જોજો, રોજ અહીંથી જ નીકળો છો તો આ શું છે? ટિફિન લઈને 15 મિનિટ વહેલો આવી આવે, સમજાય? મેન તાત્પર્ય આપણું એ છે, સીધો લાગ કરી લેવા વાળા.